गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री कन्या प्राथमिक विद्यालय में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 7 विषय विज्ञान चैप्टर नंबर 4। विद्यार्थी मित्रों, आपणे लेक्चर 1 में भणी गया था के उष्मा शुं छे, तो के उष्मा एक ऊर्जानुं स्वरूप छे। त्यारबाद तापमान कोने कही शकाय, तो के कोई पण पदार्थनी ठंडापणानी के गरमपणानी मात्राने आपणे तापमान तरीके ओळखी छे। तेज रीतना कोई पण वस्तुनु तापमान मापवा माटेना साधनने आपणे शुं कहीए छीए विद्यार्थी मित्रों, तो के थर्मोमीटर कहीए छीए। तो जे थर्मोमीटर वडे आपणा शरीरनुं तापमान मापवामां आवे छे तेने क्या साधन तरीके ओळखवामां आवे छे, तो के क्लिनिकल थर्मोमीटर तरीके अथवा तो डॉक्टरनुं थर्मोमीटर एम कही शकाय छे। त्यारबाद मानव शरीरनुं सामान्य तापमान 37° सेल्सियस होय छे। तो विद्यार्थी मित्रों, प्रयोगशाळामां वपराता थर्मोमीटर ने आपणे लेबोरेटरी थर्मोमीटर तरीके पण ओळखी शकीए छीए। त्यारबाद आपणे उष्माना सुवाहक पदार्थो, उष्माना अवाहक पदार्थो, एना विषे आपणे लेक्चर 1 માં ભણી ગયા હતા। હવે આપણે આગળ પોઈન્ટ સમજીએ કે ઉષ્માનું પ્રસરણ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે આ જે ઉષ્માનું પ્રસરણ જે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ઉષ્માનું પ્રસરણ છે એમાં આપણે જોઈએ તો કે તમે કદાચ જોયું જ હશે કે જ્યારે આપણે તળવાની કોઈ પણ કડાઈ હોય, એ કડાઈને આપણે જો જ્યોત પર રાખવામાં આવે છે, એટલે કે આપણે તળવા માટે કઈ પણ વસ્તુ તળવા માટે આપણે કોઈ કડાઈ છે એને ગેસ ઉપર આપણે મૂકવામાં આવે છે, ત્યારે એ જ્યોત દ્વારા એ ગેસ પર એ કડાઈ કેવી થઈ જાય છે, તો કે ગરમ થઈ જાય છે। તો તેનું કારણ એ છે કે ઉષ્મા જ્યોતમાંથી વાસણમાં પ્રસરે છે, પરંતુ જ્યારે કડાઈને જ્યોતથી અલગ કરવામાં આવે છે ત્યારે તે ધીમે ધીમે ઠંડુ પડે છે। આ વખતે ઉષ્મા વાસણથી વાતાવરણ તરફ વહન થતી હોય છે। તો હવે તમે સમજી જ ગયા હશો વિદ્યાર્થી મિત્રો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે। વાસ્તવમાં બધા જ કિસ્સાઓમાં ઉષ્માનું વહન હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ જ હોય છે। હવે પહેલીને પ્રશ્ન થાય છે કે તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી? તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માનું વહન કેવી રીતે થાય છે તો ચાલો આપણે એને થોડુંક શોધી કાઢીએ। તો પ્રવૃત્તિ નંબર 4.6। હવે વિદ્યાર્થી મિત્રો, એલ્યુમિનિયમ કે લોખંડ જેવી ધાતુનો નાનો સળિયો કે પટ્ટી લેવાનું તમને કહ્યું છે, તેની પર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના નાના ટુકડાઓને સહેજ ગરમ કરીને ચોંટાડી દો, બધા જ ટુકડા સમાન અંતરે જ રાખો। હવે તમે જો આકૃતિ 4.7માં પટ્ટીના એક છેડાને સ્ટેન્ડ વડે પટ્ટી સંક્ષિપ્ત જ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તેમ ગોઠવવાનું કહ્યું છે। જો સ્ટેન્ડ ન હોય તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને બે ઇંટો વચ્ચે ભરાવી દો। વિદ્યાર્થી મિત્રો, હવે તમને કહ્યું છે કે બે ઇંટો વચ્ચે ભરાવી દો, બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ તો કે બીજા છેડાની તરફ નજીક, એટલે કે જે આ બે ઇંટો છે એ બે ઇંટોની વચ્ચે તમને શું કહ્યું છે, તો કે બે ઇંટોની વચ્ચે આ સ્ટેન્ડની પટ્ટી છે એ તમને રાખવાની કહી છે। હવે બીજા છેડાની તંદન નજીક સળગતી મીણબત્તી ગોઠવીને ધ્યાનથી પછી તેનું અવલોકન કરો। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, મીણના ટુકડાઓનું શું થાય છે? શું તેઓ પીગળીને નીચે પડવા લાગે છે? મીણનો કયો ટુકડો સૌથી પહેલા પડી જાય છે? શું તમને વિચાર આવે છે કે શું મીણબત્તીની જ્યોતની ઉષ્મા તેની નજીકના છેડાથી દૂરના છેડા તરફ પ્રસરે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉષ્મા વહન તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ વ્યાખ્યા તરીકે તમને પૂછી શકાય કે ઉષ્મા વહન એટલે શું? તો ખાસ યાદ રાખજો કે ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની આ પ્રક્રિયાને આપણે ઉષ્મા વહન તરીકે ઓળખી શકીએ છીએ અથવા તો ઉષ્મા વહન કહે છે। હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ તો કે ધન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે। તો તમને આકૃતિ 4.8માં જુદા જુદા પદાર્થોમાં ઉષ્માનું વહન આપેલું છે। તો શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે?
તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવાય છે. તમે દાજ્યા વગર ગરમ પાત્રને તેના હાથા વડે પકડીને ઉંચકી શકો છો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ગેસ ઉપર કુકર હોય બરાબર, તો એ જ્યોત દ્વારા એ કુકર ગરમ થતું હોય છે, પરંતુ એ કુકરને આપણે નીચે મૂકવું હોય તો આપણે એના હેન્ડલ પકડી શકીએ છીએ. એ હેન્ડલ પ્લાસ્ટિક કે લાકડામાંથી બનાવેલું હોય છે, એટલે તમે દાજ્યા વગર એ ગરમ પાત્ર ઉપર હોય તો પણ એ હાથા વડે તમે એને પકડીને ઉંચકીને તમે નીચે મૂકી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ પ્રવૃત્તિ 4.7. હવે નાના બિકરમાં પાણી ભરીને તેને ગરમ કરો. સ્ટીલની ચમચી, પ્લાસ્ટિકની ફૂટફટી, પેન્સિલ અને દ્વિભાજક જેવા પદાર્થોને ભેગા કરીને તેમને બિકરમાંના ગરમ પાણીમાં એવી રીતે ડુબાડો કે તેમના એક બાજુના છેડાઓ પાણીની બહાર રહે. ત્યારબાદ થોડોક સમય તમે રાહ જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને કોષ્ટક 4.3 તમને આપવામાં આવેલું છે કે વસ્તુ અને વપરાયેલ વસ્તુ એટલે કે જે પદાર્થમાંથી બનેલ હોય તેનું નામ, અને ત્યારબાદ શું બીજો છેડો ગરમ જણાય છે, હા કે ના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને ઉદાહરણમાં એક વસ્તુ આપેલી છે, કઈ? તો કે સ્ટીલની ચમચી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટીલની ચમચી છે એ વપરાયેલ વસ્તુ કે જે પદાર્થમાંથી તે બનેલી હોય, તો તે કયા પદાર્થમાંથી બનેલી છે? તો કે ધાતુ. હવે એનો શું બીજો છેડો ગરમ જણાય છે, હા કે ના? તો કે હા. એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ જોઈએ તો કે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે કઈ વસ્તુ કે પદાર્થમાંથી બનેલી હોય છે? તો કે પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે. શું એનો બીજો છેડો ગરમ જણાય છે? તો કે ના. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો કે ગરમ પાણીમાં ડૂબાડેલા પદાર્થોમાં પાણીની બહાર રહેલા છેડાઓને અડકો. તમારા અવલોકનો નીચેના કોષ્ટક 4.3 નોંધો. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ તરીકે હવે જોઈએ તો કે જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને આપણે ઉષ્માના સુવાહક પદાર્થો તરીકે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષામાં વ્યાખ્યા તરીકે પૂછી શકાય કે ઉષ્માના સુવાહક એટલે શું, કોઈ પણ બે ઉદાહરણો આપો. તો વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે એલ્યુમિનિયમ, લોખંડ અને તાંબુ. બરાબર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે. વિદ્યાર્થી મિત્રો, બીજી વ્યાખ્યા છે કે ઉષ્માના મંદવાહક એટલે શું? તો કે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે લાકડું અને પ્લાસ્ટિક, તેને ઉષ્માના મંદવાહકોને અવાહક તરીકે પણ ઓળખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ ઉષ્માના સુવાહક એટલે શું, ઉષ્માના મંદવાહક એટલે શું, ખાસ વ્યાખ્યા યાદ રાખજો, તેમના બબે ઉદાહરણો પણ યાદ રાખજો. ત્યારબાદ આપણે જોઈએ તો કે પાણી તથા હવા ઉષ્માના મંદવાહકો છે, તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થતું હશે? તો ચાલો આપણે તે પણ શોધી કાઢીએ. હવે આપણે જોઈએ તો કે પ્રવૃત્તિ 4.8. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો, તમને એક ચંબુ આકારનો ફ્લાસ્ક લો કહેવાનું કહ્યું છે. જો ફ્લાસ્ક ન મળે તો આપણે બીકર પણ ચાલે. તેમાં 2/3 ભાગ સુધીનું પાણી ભરવાનું કહ્યું છે. તેને ત્રિપાઈ પર મૂકીને તેની નીચે મીણબત્તી ગોઠવવાનું કહ્યું છે. તમને બીકરમાંનું જે પાણી છે સ્થિર થઈ જાય ત્યાં સુધી રાહ જોવાનું તમને કહ્યું છે. હવે તમે સ્ટ્રોની મદદથી પોટેશિયમ પરમેંગનેટના નાના સ્ફટિક હળવેકથી તમે પાણીમાં નાખો કે જેથી તે પાત્રના તળિયે બેસી જાય. હવે સ્ફટિકની બરાબર નીચી મીણબત્તી મૂકીને પાણીને ગરમ કરો. વિદ્યાર્થી મિત્રો, તમારું અવલોકન નોંધપોથીમાં લખો તથા તમે જે અવલોકન કર્યું તેનું ચિત્ર પણ તમે દોરો. હવે આકૃતિ આપણે જોઈએ તો કે 4.9. વિદ્યાર્થી મિત્રો, મીણબત્તીની જ્યોતની નજીક તળિયાના ભાગનું પાણી ગરમ થાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ વહે ત્યારે તે ગરમ પાણી ઉપર તરફ સ્થળાંતર કરવા લાગે છે.
છે। તેની જગ્યા લેવા ઉપરનું તથા આજુબાજુનું ઠંડુ પાણી નીચે તરફ આવે છે। હવે આ પાણી પણ ગરમ થતા તે ઉપર તરફ ગતિ કરવા લાગે છે। પાત્રની દિવાલ પાસેથી ઠંડુ પાણી તળિયા તરફ આવે છે। જ્યાં સુધી બધું જ પાણી ગરમ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે। ઉષ્માના આ પ્રકારના પ્રસરણને આપણે વિદ્યાર્થી મિત્રો તો કે ઉષ્માનયન તરીકે ઓળખીએ છીએ। હવે જોઈએ તો કે હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે, ધુમાડો કઈ દિશામાં જાય છે, તો જોઈએ તો કે ગરમ પદાર્થોના સંપર્કમાં રહેલી હવા ગરમ થતા તે કઈ તરફ ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો, તો કે ઉપરની તરફ ગતિ કરે છે। બાજુમાંથી ઠંડી હવા તેની જગ્યાએ આવે છે, આ રીતે હવા ગરમ થતી હોય છે। નીચેની પ્રવૃત્તિ વડે આ વાતને આપણે વધુ સ્પષ્ટપણે સમજીએ તો જોઈએ તો કે પ્રવૃત્તિ 4.9 માં તો કે એક મીણબત્તીને સ્ટેન્ડ પર મૂકીને તમને સળગાવવાનું કહ્યું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તમારો એક હાથ મીણબત્તીની જ્યોતથી સહેજ ઉપર દાજી ન જવાય તે રીતે રાખો અને બીજો હાથ જ્યોતની બાજુના ભાગમાં રાખો। શું તમારા બંને હાથ સમાન રીતે ગરમી અનુભવે છે? જો નહીં તો કયો હાથ વધુ ગરમી અનુભવે, શા માટે? તો આપણે જોઈએ તો કે જ્યોતના સંપર્કમાં રહેલી હવા જ્યોતની ગરમી વડે ગરમ થઈ અને ઉપર તરફ જાય છે, માટે જ્યોતની ઉપર ગોઠવેલો તમારો હાથ જે છે એ વધુ ગરમી અનુભવે છે। તો વિદ્યાર્થી મિત્રો તમને આજે ઉપર આકૃતિ આપવામાં આવેલી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આકૃતિ 4.10 માં તો કે હવામાં ઉષ્માનયન વડે ઉષ્માનું પ્રસરણ, તો તમારો હાથ વધી ગરમી અનુભવે છે, જ્યારે જ્યોતની બાજુમાં રાખેલો જે હાથ છે એ ગરમી અનુભવતો નથી, કારણ કે તે સ્થાને શું નથી થતું, તો કે ઉષ્માનયન થતું નથી। હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વસતા લોકો જે છે એ અદ્ભુત ઘટનાનો અનુભવ કરતા હોય છે। તો દિવસના ભાગમાં જે સમુદ્રનું પાણી છે એ સમુદ્રના પાણી કરતા જમીન ઝડપથી ગરમ થાય છે, જમીન પરની ગરમ હવા ઉપર તરફ ગતિ કરે છે, તેની જગ્યા લેવા માટે સમુદ્ર પરની ઠંડી હવા ઘસી આવે છે। હવે ઊંચાઈ પર જે પહોંચેલી ગરમ હવા છે એ સમુદ્ર તરફ વહેવા લાગે છે અને ચક્ર ત્યાં તેનું પૂર્ણ થાય છે, એ તમને આકૃતિ 4.11 માં ખબર પડી જશે। જોઈએ તો કે સમુદ્ર પરથી આવતી હવાને આપણે દરિયાઈ લહેર તરીકે ઓળખી શકીએ છીએ। તો આ જે સમુદ્ર પરથી જે આવતી હવા છે એ હવાને આપણે કઈ લહેર તરીકે ઓળખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે દરિયાઈ લહેર તરીકે ઓળખી શકાય છે। ઠંડકવાળી સમુદ્રની હવાને મેળવવા દરિયાકાંઠે રહેતા લોકોના મકાનોની જે બારી છે એ કઈ તરફ રાખવામાં આવે છે, તો કે સમુદ્ર તરફની રાખવામાં આવે છે। હવે જોઈએ તો કે રાત્રિના સમયે બરાબર દિવસથી ઉલટી પરિસ્થિતિ સર્જાય છે। જોઈએ કેવી ઉલટી પરિસ્થિતિ, તો કે સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષ ઠંડુ પાડતા, આપણે જોઈએ તો કે એને ઠંડુ પાડતા વાર લાગે છે, આથી જમીન પરની જે ઠંડી હવા છે એ સમુદ્ર તરફ વહે છે, જેને આપણે ભૂલહેર તરીકે ઓળખી શકાય છે। તો સમુદ્રના પાણીને જમીનની સાપેક્ષ ઠંડુ પાડતા વાર લાગે છે, આથી જમીન પરની ઠંડી હવા જે છે એ સમુદ્ર તરફ વહે છે, જેને આપણે ભૂલહેર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોઈએ તો કે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં છે એ હવા દરિયા તરફ ગતિ કરે છે। સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની જે ઠંડી છે એ હવા દરિયા તરફ ગતિ કરે છે। હવે આપણે આગળ જોઈએ તો કે જ્યારે આપણે સૂર્યના તડકાવાળા વિસ્તારમાં આવીએ છીએ ત્યારે આપણને થોડોક ઉફનો અનુભવ થાય છે। તો સૂર્યમાંથી આવતી આ ઉષ્મા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? સૂર્યની ઉષ્મા વહન કે ઉષ્માનયનની ઘટના દ્વારા પહોંચી શકે નહીં, કારણ કે સૂર્ય તથા પૃથ્વી એ વચ્ચેના મોટા ભાગના અવકાશમાં, આપણે જોઈએ તો કે મોટા ભાગના અવકાશમાં માધ્યમ હોતું જ નથી। સૂર્યમાંથી આપણા તરફ આવતી જે ઉષ્મા છે એ બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને આપણે
શેના તરીકે ઓળખીએ છીએ? તો કે જેને ઉષ્મીય વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમાંથી આપણા તરફ આવતી ઉષ્મા બીજી એક પ્રક્રિયા દ્વારા પહોંચે છે, જેને આપણે ઉષ્મીય વિકિરણ તરીકે ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે વિકિરણ દ્વારા થતા ઉષ્માના પ્રસરણને આપણે માધ્યમની જરૂર નથી પડતી, પરંતુ ઉષ્મીય વિકિરણની જે ઘટના છે એ માધ્યમની હાજરી કે માધ્યમની ગેરહાજરી બંનેમાં બનતી હોય છે. જ્યારે આપણે શિયાળામાં રૂમ હીટરની સામે બેસીએ છીએ ત્યારે આપણે વિકિરણ દ્વારા જ ઉષ્મા મેળવતા હોઈએ છીએ. ગરમ થઈ ગયેલા રસોઈના વાસણોને જ્યોતથી દૂર મૂકી રાખતા તેઓ વાતાવરણમાં વિકિરણ દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. અરે, આપણું જે શરીર છે એ પણ વિકિરણ દ્વારા આસપાસના વાતાવરણમાં ઉષ્મા આપે છે તથા ઉષ્મા મેળવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે બધા જ ગરમ પદાર્થો છે એ ઉષ્માનું વિકિરણ કરે છે. જ્યારે આ ઉષ્મા પદાર્થની સપાટી પર આપાત થાય છે ત્યારે તેનો કેટલોક ભાગ જે છે એ શોષાય છે અને કેટલોક ભાગ જે છે એ પરાવર્તન પામે છે, વળી કેટલોક ભાગ છે એની અંદરના ભાગમાં વહન પણ પામે છે. પદાર્થમાં શોષાતી આ ઉષ્માને કારણે પદાર્થનું તાપમાન વધે છે. તમે જ્યારે સૂર્યના તડકામાં જતા હો ત્યારે તમને છત્રી વાપરવાની સલાહ શા માટે આપવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમે આકૃતિમાં 4.11 આપેલી આકૃતિ જે છે એ દરિયાઈ પવન તથા ભૂમિગત પવનની છે, એમાં તમે જોશો એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળનો પોઈન્ટ સમજીએ કે 4.5માં ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવશ માટેના વસ્ત્રો, એના વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો જ છો કે ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો તથા શિયાળામાં આપણે ઘેરા રંગના વસ્ત્રો પહેરવાનું વધુ પસંદ કરીએ છીએ. આવું શા માટે? તો ચાલો આપણે જોઈએ. પ્રવૃત્તિ 4.10માં સમાન એવા પતરાના તમને બે ડબ્બા લેવાનું કહ્યું છે. એક ડબ્બાની બહારની સપાટી કાળા રંગ વડે તથા બીજાની બહારની સપાટીને સફેદ રંગ લગાડીને સુકાઈ જવા દો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બે આકૃતિ આપવામાં આવેલી છે. અહીંયા તમને આકૃતિ 4.12માં કાળા તથા સફેદ રંગની સપાટી પર ધરાવતા પાત્રો આપવામાં આવેલા છે. આ જે પેલું પાત્ર છે એ કાળી તપેલી છે અને આ જે બીજું પાત્ર છે વિદ્યાર્થી મિત્રો એ સફેદ રંગની સપાટી વાળું પાત્ર છે. હવે બંને ડબ્બામાં સમાન પ્રમાણમાં પાણી ભરીને તમને બપોરના તડકામાં આશરે 1.25 કલાક સુધી મૂકી રાખો. બંને પાત્રોમાં રહેલા પાણીના તાપમાનો માપો. શું તમને આ તાપમાનોમાં તફાવત જણાય છે? કયા ડબ્બામાંનું પાણી વધુ ગરમ જણાય છે? તમે આ તાપમાન માપવા કરતા બંનેના પાણીમાં હાથની આંગળી ડુબાડીને પણ તમે તફાવત અનુભવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 4.10માં આપણે વાપરેલા સફેદ તથા કાળા રંગના બંને ડબ્બાઓમાં 60° સેલ્સિયસ તાપમાનવાળું સમાન જથ્થામાં પાણી ભરવાનું કહ્યું છે. હવે બંને ડબ્બાને ઓરડામાં કે છાંયાવાળી જગ્યા પર મૂકી દો. 10 થી 15 મિનિટ પછી બંને ડબ્બાઓના પાણીના તાપમાન માપો. શું આ બંને ડબ્બાના પાણીના જે આ બંને ડબ્બાના પાણીના તાપમાન સમાન મૂલ્યના ઘટે છે? ખરા? તો જોઈએ, શું આ પ્રવૃત્તિ વડે આપણને સમજાય છે કે શા માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો અને ઉનાળામાં આપણે હળવા રંગના વસ્ત્રો પહેરીએ છીએ? ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે છે, માટે આપણે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો આપણને થોડીક વધારે ઉફ આપે છે, એટલા માટે આપણે ઘેરા રંગના વસ્ત્રો શિયાળામાં પહેરીએ છીએ. જ્યારે હળવા રંગની સપાટી છે એ ઉષ્માનું મોટા ભાગનું પરાવર્તન કરે છે, માટે આપણે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આપણને આરામદાયક લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, શિયાળામાં ઊનના વસ્ત્રો આપણને હૂફ આપે છે શા માટે? તો જોઈએ તો કે શિયાળામાં આપણે ઊનના વસ્ત્રોનો ઉપયોગ કરીએ છીએ. શિયાળામાં આપણને ખૂબ જ ઠંડી લાગે એટલે આપણને થોડીક હૂફ આપે એવા વસ્ત્રો આપણે પહેરીએ છીએ. તો ઊન છે, ઊન એ ઉષ્માનું મંદ વાહક છે. વળી ઊનના જે રેસાઓ વચ્ચે હવા ભરાઈ રહે છે,
આ હવા આપણા શરીરની ઉષ્માને વાતાવરણમાં જતી અટકાવે છે, તેથી આપણને શું અનુભવાય છે, એમાંથી થોડીક ઉફ અનુભવાય છે. ધારો કે વિદ્યાર્થી મિત્રો, તમને શિયાળાની ઋતુમાં તમને એક જાડું બ્લેન્કેટ ઓઢવું કે બે પાતળા બ્લેન્કેટ ઓઢવા, તેની પસંદગી કરવાનું તમને કહે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો તમે સૌથી વધારે શેની પસંદગી કરશો? યાદ રાખો કે બે બ્લેન્કેટો વચ્ચેના ભાગમાં હવાનું સ્તર રહેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બે પાતળા બ્લેન્કેટ છે એ બે પાતળા બ્લેન્કેટ ઓઢવાનું આપણે વધુ પસંદ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે પાઠ સમજી ગયા, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એનું સ્વાધ્યાય છે એ સ્વાધ્યાયને આપણે ફોલો કરીએ અને એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જોઈએ કે પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળજો અને જે આ પ્રશ્નના જવાબ હું બોલું તે ખાસ તમે યાદ પણ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતાનો તફાવત તમને સમજાવવાનું કહ્યું છે. તો આપણે પહેલા સામ્યતા જોઈએ એને. તો બંનેમાં પ્રવાહી તરીકે મર્ક્યુરી એટલે કે પારો વપરાય છે. ત્યારબાદ બંનેમાં સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળી હોય છે. બંનેમાં કાચની નળીના એક છેડા પર અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. ત્યારબાદ એ બંનેનો તફાવત આપણે જોઈએ. તો કે એમાં પેલો તફાવત તો કે લેબોરેટરી થર્મોમીટરમાં સાંકડી નળીમાં ખાંચ હોતી નથી, જ્યારે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સાંકડી નળીમાં ખાંચ હોય છે. ત્યારબાદ બીજો પોઈન્ટ, લેબોરેટરી થર્મોમીટર વડે -10°C થી 110°C સુધીનું તાપમાન સામાન્ય રીતે માપી શકાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર વડે 35°C થી 42°C સુધીનું તાપમાન માપી શકાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ તો કે લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં પદાર્થોમાં તાપમાન માપવા માટે વપરાય છે, જ્યારે ક્લિનિકલ થર્મોમીટર છે એ માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન, હવે બીજો પ્રશ્ન છે તો એ પ્રશ્ન એમ કહ્યું છે કે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બબે ઉદાહરણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે આ ઉષ્માના સુવાહક છે એના બે ઉદાહરણો, તો કે તાંબુ ને એલ્યુમિનિયમ. હવે ઉષ્માના અવાહક પદાર્થો આપણે જોઈએ તો એમાં લાકડું ને પ્લાસ્ટિક. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. હવે વિદ્યાર્થી મિત્રો, પેલી ખાલી જગ્યા તમને આપેલી છે કે પદાર્થના ગરમપણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે. તો એમનો જવાબ છે તાપમાન. ત્યારબાદ આપણે જોઈએ બીજી ખાલી જગ્યા કે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આનો શું જવાબ આવશે? તો કે ક્લિનિકલ પ્રકારનું થર્મોમીટર, ક્લિનિકલ પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં. ત્યારબાદ આપણે જોઈએ આગળની ત્રીજી ખાલી જગ્યા, તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે. તો આનો જવાબ આવશે સેલ્સિયસ. ત્યારબાદ આગળ જોઈએ આપણે ચોથી ખાલી જગ્યા, એમાં તમને કહ્યું છે કે ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી. તો એનો જવાબ આવશે ઉષ્મા વિકિરણ. હવે ત્યારબાદ આગળની ખાલી જગ્યા, ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા ચમચીના બીજા છેડા પર પહોંચે છે. તો શું પહોંચે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઉષ્મા વહન. ત્યારબાદ જોઈએ આગળની ખાલી જગ્યા કે ખાલી જગ્યા રંગના કપડા હળવા રંગના કપડા કરતા વધુ ઉષ્માનું શોષણ કરે છે. તો એનો જવાબ આવશે ઘેરા રંગના.
ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 4 માં નીચેના જોડકા જોડો. હવે જોઈએ તો કે ભૂમિય પવનો વહે છે તો એનો જવાબ આવશે રાત્રિ દરમિયાન. ત્યારબાદ દરિયાઈ પવનો વહે છે એનો જવાબ આવશે દિવસ દરમિયાન. ત્યારબાદ ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તેનો જવાબ આવશે શિયાળામાં. હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે તેમનો જવાબ આવશે ઉનાળામાં. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5 કે શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ તો ચર્ચા કરો. તો આનો જવાબ આપણે જોઈએ તો કે એકથી વધુ વસ્ત્રો પહેરવાથી દરેક બે વસ્ત્રો વચ્ચે શું રહેલું હોય છે વિદ્યાર્થી મિત્રો તો કે હવા રહેલી હોય છે. હવા ઉષ્માની અવાહક છે. આથી શિયાળામાં એકથી વધુ પાતળા વસ્ત્રો પહેરવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે. પરિણામે શરીર ઉફવાળું રહે છે. એક જાડું વસ્ત્ર પહેરવાથી હવાનો સ્તર ન હોવાથી જાડું વસ્ત્ર પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે. તેથી શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. ત્યારબાદ તમને પ્રશ્ન નંબર 6 એમાં તમને કહ્યું છે કે આકૃતિ 4.13 માં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન ઉષ્માનયન તથા ઉષ્મા વિકિરણ ક્યાં ક્યાં સ્થાનોએ થાય છે તેનો તીર વડે નિર્દેશ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને 4.13 માં આપેલી આકૃતિ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ આકૃતિમાં આપણે જોઈએ તો કે અહીંયા આપણે નિર્દેશ કરવાનો છે ઉષ્માનયનથી. ત્યારબાદ આ જે સ્ટેન્ડ છે ત્યાં આપણે ઉષ્માવહનથી. ત્યારબાદ આપણે જોઈએ જ્યોત પાસે ઉષ્મા વિકિરણ. તો આવી રીતના તમારા આકૃતિમાં છે તમારે નિર્દેશ કરીને દર્શાવવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે સમજાવો. તો આનો જવાબ એ આવશે કે ગરમ હવામાન વાળા પ્રદેશોમાં ઉષ્મા વિકિરણ દ્વારા મકાનોની જે દિવાલો છે એ દિવાલો કેવી થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે ગરમ થાય છે. જો મકાનોની બહારની દિવાલો હોય તો સફેદ રંગથી રંગેલી હોય તો તે ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્માનું શોષણ ખૂબ જ ઓછું કરે અને પરાવર્તન વધુ કરે છે. આથી બહારની જે દિવાલો છે એ ઓછી ગરમ થાય છે. પરિણામે મકાનોની અંદર રહેતા લોકોને ગરમી ઓછી લાગે છે. આથી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો જે છે એ સફેદ રંગથી રંગવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 8. એમાં તમને વિકલ્પો આપેલા છે. હવે વિકલ્પોના જવાબ આપણે જોઈએ તો કે 30° સેલ્સિયસથી તાપમાન વાળા 1 લિટર પાણીને 50° સેલ્સિયસ તાપમાન વાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન હોય તો એનો જવાબ છે ડી 30° સેલ્સિયસથી થતા 50° સેલ્સિયસની વચ્ચેનું. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ. હવે પ્રશ્ન નંબર 9 માં તમને કહ્યું છે કે 40° સેલ્સિયસથી તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40° સેલ્સિયસ જેટલું તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો. તો આનો જવાબ એ છે કે ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીની ગોળા તરફ વહેશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 માં જોઈએ કે આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો જે બીજો છેડો છે એ કેવો થતો નથી વિદ્યાર્થી મિત્રો તો આનો જવાબ છે કે ઠંડો પડતો
નથી. પ્રશ્ન નંબર 11. રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે તો તેનું કારણ શું? તો એનું કારણ છે કે સ્ટેનલેસ સ્ટીલ કરતા તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સાથે એટલે કે આપણે પાઠ સમજ્યા ત્યારબાદ આપણે સ્વાધ્યાયને ફોલો કર્યું, સ્વાધ્યાય આખું આપણે જોયું, એના જવાબ સહિત આપણે સમજ્યા. તો અહીં આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠ 4 નું સ્વાધ્યાય છે એ તમારે તમારી નોટબુકમાં આખું સ્વાધ્યાય લખવાનું રહેશે અને ત્યારબાદ એની અંદરના જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો પણ તમારે પાકા કરવાના રહેશે. તો આજનું લેસન છે એ પાઠ 4 ઉષ્મા, એનું સ્વાધ્યાય આખું તમારે તમારી પાકી નોટમાં લખવાનું છે અને પાકું પણ કરવાનું છે. આભાર.